શાકભાજીથી ભરપૂર ચટપટા સ્ટફિંગ સાથે રોટલી અને બ્રેડ સાથે બનતા ટાકોઝની રેસિપી. તો ટાકોનો સ્ટફિંગ આપણે ઘણા બધા શાકભાજી સાથે એકદમ ચટપટુ અને ટેસ્ટી તૈયાર કરશું. અને ટાકોને આપણે રોટલી સાથે તવા ઉપર અને બ્રેડ સાથે તળીને એકદમ ક્રિસ્પી તૈયાર કરશું. તો એકદમ સિમ્પલ રેસિપી છે, ચાલો શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. સૌથી પહેલાં નાસ્તાનું ચટપટું સ્ટફિંગ બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. તો અહીંયા તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મેં અહીંયા 3/4 કપ અને 1 મોટી સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો અહીંયા આપણે શાકભાજીને હાઈ ગેસની ફ્લેમ પર સોતે કરવાના છે, જેથી નાસ્તો ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવે. તે લગભગ 2 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સોતે થઈ ગઈ છે, આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે 1 મોટી ચમચી ચીલી ફ્લેક્સ અને 1 મોટી ચમચી મિક્સ હબ કે પછી ઓરેગાનો એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ બંને વસ્તુને તેલમાં સોતે કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા સ્ટફિંગમાં એડ થાય છે. ચીલી ફ્લેક્સ માટે તમે સૂકા લાલ મરચાંને મિક્સર જારમાં પીસીને તૈયાર કરી શકો છો. અને આ બંનેનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે સ્ટફિંગમાં એડ કરી શકો છો. હવે મેં અહીંયા થોડા શાકભાજી લીધેલા છે, જેમાં 1/2 કપ લીલા કેપ્સિકમ અને 1/2 કપ લાલ કેપ્સિકમ લીધેલા છે. જો ઘરમાં લાલ કેપ્સિકમ ના હોય તો તમે તેની જગ્યાએ ગાજર કે પછી લીલા કેપ્સિકમનું પ્રમાણ થોડું વધારી શકો છો. સાથે તેટલા જ પ્રમાણમાં 1/2 કપ બાફેલી મકાઈ લીધેલી છે. તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ. તો અહીંયા વેજીટેબલ્સનું પ્રમાણ તમને જે રીતના ભાવતું હોય તે રીતે તમે એડ કરી શકો છો. તો લગભગ 3 મિનિટમાં જ આપણા વેજીટેબલ્સ એકદમ સારી રીતે સોતે થઈ ગયા છે, આપણે તેને ઓવરકૂક નથી કરવાના. હવે મેં અહીંયા 1 કપ અને 2 મોટી સાઇઝના બટેટાને કુકરમાં બાફીને તેને મેશ કરી લીધેલા છે. તો બાફેલા બટેટા આપણા સ્ટફિંગમાં બાઇન્ડિંગ આપશે. તમે બટેટાની જગ્યાએ પનીરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું 1 મોટી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી મરી પાવડર અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીંયા બટેટા આપણા સ્ટફિંગમાં બાઇન્ડિંગ આપવાનું કામ કરે છે. આ સ્ટફિંગને આપણે રોટલી અને બ્રેડ વચ્ચે સ્ટફ કરવાનું છે, એટલે તે થોડું સ્પાઇસી હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો શાકભાજીથી ભરપૂર આપણું એકદમ ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો હવે એકદમ ચટપટા રોટી ટાકોની રોટીનો લોટ બાંધવા મિક્સિંગ બાઉલમાં 3/4 કપ મેંદો અને 3/4 કપ ઘઉંનો લોટ એડ કરી દઈએ. તો મેં અહીંયા બંને લોટ સરખા પ્રમાણમાં લીધેલા છે. રેસ્ટોરન્ટમાં મળતા રોટી ટાકોમાં ફક્ત મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે, પણ હું તેને ઘરે થોડું હેલ્ધી બનાવવા માટે મેં મેંદા સાથે ઘઉંનો લોટ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ટાકોનું લેયર સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થાય તેના માટે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી તેલ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે લોટ બાંધવા માટે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લઈએ. તો મેં રોટી બનાવવા માટે સોફ્ટ લોટ બાંધી લીધેલો છે. તો આ રીતનો લોટ બાંધવા માટે મારે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે બંધાયેલા લોટ ઉપર 1/2 ચમચી તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લઈએ. તો લગભગ 2-3 મિનિટમાં જ આપણો લોટ એકદમ સારી રીતે મસળાને સ્મૂથ થઈ ગયો છે. તો હવે રેસ્ટ આપતી વખતે લોટ ડ્રાય ન થાય તેના માટે તેની ઉપર થોડું તેલ લગાવી દઈએ. તો હવે તેને ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેને થોડો મસળી લઈએ અને હવે તેમાંથી મીડિયમ સાઇઝની રોટલી બનાવવા માટે લૂવો લઈ લઈએ. અને હવે આ રીતના બધા જ લૂવાને તૈયાર કરી લઈએ. હવે રોટલીને વળવા માટે પાટલા ઉપર ગોયણાને રાખી દઈએ અને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને ગોયણાને કોટ કરી લઈએ. અને હવે વેલણની મદદથી મીડિયમ સાઇઝની અને મીડિયમ થીક રોટલી વણી લઈએ. તો અહીં આપણે રોટલીને વધુ પડતી પતલી નથી વણવાની, નહીં તો તે સ્ટફિંગને હોલ્ડ નહીં કરી શકે. અને જો આપણી રોટલી વધુ પડતી જાડી હશે તો ખાવામાં જરા પણ નહીં મજા આવે. તો મેં મીડિયમ સાઇઝની અને આ રીતની મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લીધેલી છે. તો હવે આ રીતની બધી જ રોટલીને તૈયાર કરી લઈએ. તો હવે વણેલી રોટલીને અધકચરી શેકવા માટે મેં અહીંયા પેન ગરમ કરવા રાખેલું છે. તેમાં રોટલીને એડ કરી દઈએ.
અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને રોટલી ઉપર સેજ બ્રાઉન સ્પોટ્સ આવે ત્યાં સુધી તેને રોસ્ટ કરી લઈએ. અહીંયા આપણે રોટલીને અધકચરી જ રાખવાની છે, કારણ કે આપણે તેમાં સ્ટફિંગ ભરીને પછી તેને ક્રિસ્પી કરશું. તો રોટલીને તમે આ રીતના અધકચરી શેકીને તૈયાર કરી શકો છો અને પછી તેમાંથી નાસ્તો ફટાફટ બનાવી શકો છો. તો આપણી રોટલી થોડી અધકચરી શેકાઈ ગઈ છે, હવે તેને પ્લેટમાં લઈ લઈએ અને આ રીતના બધી જ રોટલીને અધકચરી શેકી લઈએ. તો હવે રોટલી ટાંકો બનાવવા માટે એક રોટલીને લઈ લઈએ, તેની ઉપર થોડો ટમેટો સોસ સ્પ્રેડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1/4 teaspoon જેટલો શેઝવાન સોસ લીધેલો છે. તમે તેની જગ્યાએ ચીલી સોસ કે પછી બાળકો માટે બનાવતો હોય તો ફક્ત ટમેટો સોસ લઈ શકો છો. હવે તેની એક બાજુએ થોડું ચીઝ સ્પ્રેડ કરી દઈએ. તો મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધેલું છે, તમે ચીઝ ક્યુબનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે ચીઝ ઉપર તૈયાર કરેલા ચટપટા સ્ટફિંગનું લેયર કરી લઈએ. હવે ઉપરથી ફરી પાછું થોડું ચીઝ એડ કરીને રોટલીને આ રીતના ફોલ્ડ કરી લઈએ. તો આપણો રોટી ટાંકો એસેમ્બલ થઈ ગયો છે. તો હવે તેને રોસ્ટ કરીને ક્રિસ્પી કરવા માટે પેન ઉપર રાખી દઈએ. તો રોટી ટાંકોને રોસ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી તે એકદમ સારી રીતે ક્રિસ્પી થાય. તો હવે એક બાજુ ઉપર થોડું તેલ લગાવી દઈએ. અહીંયા તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો. અને તેને સારી રીતે પલટાવી દઈએ. તો લગભગ 3-4 મિનિટમાં રોટી ટાંકો બંને બાજુથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. તો હવે તેને તવિથાની મદદથી આ રીતના પેન ઉપર ઊભો કરીને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો આપણો રોટી ટાંકો તૈયાર થઈ ગયો છે. તો ઉપરથી ક્રિસ્પી અને અંદર સુપર ટેસ્ટી સ્ટફિંગ સાથે એકવાર આ રોટી ટાંકો જરૂરથી ટ્રાય કરજો, બાળકોને બહુ જ ભાવશે. તો હવે બ્રેડ સાથે ક્રિસ્પી ટાકોસ બનાવવા માટે મેં અહીંયા થોડી વ્હાઇટ બ્રેડ સ્લાઈસ લીધેલી છે. તમે વ્હીટ બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે વાટકાની મદદથી બ્રેડને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ. તો બ્રેડની સાઈડના ભાગને તમે બ્રેડ ક્રમ્સ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. તો મેં બ્રેડને આ રીતના રાઉન્ડ શેપમાં કટ કરી લીધેલી છે. હવે તેને વેલણની મદદથી થોડી વણી લઈએ. તો મેં બ્રેડને થોડી વણી લીધેલી છે. હવે આ રીતના બધી જ બ્રેડને તૈયાર કરી લઈએ. તો હવે ટાકો માટે બ્રેડને તળવા મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો હવે ગરમ તેલમાં રાઉન્ડ શેપમાં કટ કરેલી બ્રેડને એડ કરી દઈએ. અને હવે તવિથાની મદદથી તેને બીજી બાજુએ પલટાવીને પેનની એક બાજુએ લઈને આ રીતના થોડી ફોલ્ડ કરી દઈએ, જેથી તે ટાકોનો શેપ લઈ લઈએ. તો આ રીતના આપણે બ્રેડને રાખશું એટલે તે થોડી તળાઈ જશે અને તે એકદમ સરસ શેપમાં આવી જશે. તો લગભગ 1-2 મિનિટમાં જ બ્રેડ થોડી તળાઈને એકદમ સરસ ટાકોના શેપમાં આવી ગઈ છે. તો હવે બીજી બ્રેડને પણ તેલમાં એડ કરીને તેને પણ ટાકોનો શેપ આપી દઈએ. તો ટાકો માટે બ્રેડને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી આપણી બ્રેડ એકદમ સારી રીતે ક્રિસ્પી થઈને ગોલ્ડન બ્રાઉન થઈ જાય. તો લગભગ 3-4 મિનિટમાં જ આપણી બ્રેડ એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે અને ટાકોના શેપમાં પણ આવી ગઈ છે. તો હવે તેમાંથી તેલને સારી રીતે નિતારીને પ્લેટમાં લઈ લઈએ. તો આપણો બ્રેડ ટાકોનો બેઝ તૈયાર થઈ ગયો છે. છેને બનાવો એકદમ સહેલો. તો હવે મેં અહીંયા બ્રેડને તળીને બ્રેડ ટાકોનો બેઝ તૈયાર કરી લીધેલો છે. તો હવે તેમાંથી 2 ટાકોઝને લઈ લઈએ અને હવે બ્રેડને અંદરના ભાગમાં થોડો ટમેટો કેચઅપ લગાવીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ, સાથે થોડો શેઝવાન સોસ પણ એડ કરી દઈએ. અને હવે તૈયાર કરેલા સ્ટફિંગને બ્રેડ ટાકોમાં આ રીતના થોડો દબાવીને ભરી દઈએ. અને હવે ઉપરથી થોડું ચીઝ અને થોડો ટમેટો કેચઅપ એડ કરીને બ્રેડ ટાકોને તૈયાર કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ચટપટા સ્ટફિંગ સાથે બ્રેડ ટાકોસ તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો શાકભાજીથી ભરપૂર ચટપટા સ્ટફિંગ સાથે રોટલી અને બ્રેડ ટાકોસ ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.